समाचारोमां आगळ वात करीए। गोंडलमां बैंक कर्मचारीओनुं अमानवीय वर्तन सामे आव्युं छे। बैंक ऑफ इंडियानी गुंदाळा ब्रांचना मेनेजरनुं अमानवीय वर्तन। अंगूठाना निशान माटे 75 वर्षीय वृद्धाने एम्ब्युलेंसमां आववुं पड्युं हतुं। वृद्धाने पगमां ऑपरेशन कराव्युं होवाथी तेओ सारवार हेठळ हता। सारवार माटे जनधन खातामांथी पैसा उठाववाना हता। परिवारजनोए बैंकना कर्मचारीने घरे मोकली अंगूठो करावी लेवानी रजूआत करी हती। मैनेजरे परिवारजनोनी रजूआत मान्य न राखी वृद्धाने नाणा उठाववा रूबरू आववानी फरज पाड़ी हती। बैंक मैनेजरे खाताधारकनी हाजरी विना नाणा आववानी ना पाड़ी हती। अंते परिवारे वृद्धाने एम्ब्युलेंसमां ब्रांचमां लाववानी फरज पड़ी हती। एसोसिएटेड एडिटर धर्मेश वेद्या अपनी साथे जोड़ाया छे। धर्मेश, जे प्रकारनी आ विगत सामे आवी रही छे के जे वृद्धा छे तेमने एम्ब्युलेंस मां त्यां आव्या अने त्यारबाद तेमने पैसा आपवामां आव्या हता, केटली शरमजनक घटना कही शकाय? नेहा, गोंडल जे नगरी छे एने माटे जे बैंक ऑफ इंडियानो जे वर्ताव छे એ બહુ ટીકારૂપ બન્યો છે, કારણ કે જે બીમાર અશક્ત વૃદ્ધા છે અને પોતાનો જે પગે જેને કહેવાય કે ફ્રેક્ચર થયું હતું, એ વૃદ્ધાને પોતાની બચત ખાતામાંથી પૈસા ઉપાડવા માટે જે જરૂર પડી ત્યારે બેંક મેનેજર અંગૂઠાનું નિશાન લેવા વૃદ્ધાને ગમે તેમ કરીને લઈ આવો કહેતા એમ્બ્યુલન્સમાં લઈ જવા પડ્યા છે। નેહા, મહત્વની વાત છે, કોઈ રાજકીય અગ્રણી હોય કે સનદી અધિકારી ક્લાસ વન ઓફિસર, પણ વિકલાંગ હોય કે બીમાર અશક્ત વૃદ્ધા હોય તો એને કોઈ પણ પ્રકારની પેન્શનની કે જરૂરી તો ઘેરે જાય છે, પરંતુ આ જે બેંકના મેનેજરે જે હુકમ કર્યો એને કારણે એ પરિવાર છે વૃદ્ધાનો, એમણે એમ્બ્યુલન્સ ભારે કરવી પડી ને એમ્બ્યુલન્સમાં એમને અંગૂઠાનું નિશાન માટે ત્યાં જે પૈસા ઉપાડવાના હતા એ સ્લીપનું નિશાન જોવા માટે ત્યાં એમ્બ્યુલન્સ બેંકના દરવાજે લઈ જવા પડી। એક ટીકાપાત્ર બનાવ છે અને બેંક ઓફ ઇન્ડિયાની જે ગુંદાળા ચોકડીની બ્રાન્ચ છે એના જે મેનેજર દ્વારા જે આ તકલીફી નિર્ણય છે એને કારણે ખાતાધારકમાં રોષ પણ છે અને ખાસ કરીને પરિવારજનનો જે પુત્ર છે જે એડવોકેટ છે એમને ભારે કચવાટ વ્યક્ત કર્યો છે કે આ રીતે તંત્રની જે વાત છે, એક તરફ બેંક ખાતા ખોલવા લોકોના ઘેરે જાય છે ત્યારે બીજી તરફ આ રીતે વૃદ્ધાને એમ્બ્યુલન્સમાં લઈ જવી પડી તેવી સ્થિતિ સર્જાય છે। જી નેહા, જી ધર્મેશ, જોડા બદલ આભાર। દિનેશભાઈ આપણી સાથે જોડાયા છે, ભોગ બનનારના પરિવારજન છે, આપણે તેમની સાથે જ વાત કરીશું। દિનેશભાઈ, જે પ્રકારે હાલ એમ્બ્યુલન્સમાં લાવવાની ફરજ પડી હતી, જે બેંકના જે બ્રાન્ચ મેનેજર છે તેમના દ્વારા જે વૃદ્ધાને જે પૈસા ઉપાડવાના હતા તે ન આપવામાં આવ્યા, બેંક કર્મચારી દ્વારા જે પરિવારજન હતો તેમને પણ માંગણી કરી હતી કે કોઈ બેંક કર્મચારીને ઘરે મોકલવામાં આવે, શું હતી સમગ્ર વિગત? હા જી, એમાં એવું છે મેડમ કે મેં પેલા બેંકમાં મારા ભાણેજ ન મોકલાવ્યા, કારણ કે મેનેજરને કીધું કેવી રીતે પૈસા ઉપાડવા, ત્યાં જા, હવે એ છોકરો ત્યાં ગયો એટલે ત્યાંથી ફોન કર્યો કે ભાઈ અહીં તો ના પાડે છે, એટલે મેં કીધું વાત કરાવું મને મેનેજર સાથે। મેનેજર સાહેબ અરે વાત કરી, મેં કીધું સાહેબ સરકારે બહુ સુવિધા સારી કરી છે, થોડા દિવસ પહેલા મારે ગોંડલના પ્રાંત અધિકારી જે અમારે હાલ સાહેબ છે ને એમની જોડે મારે વાત થઈ હતી કે ભાઈ વૃદ્ધ વ્યક્તિ હોય કે અશક્ત વ્યક્તિ હોય, કોઈ બીમાર વ્યક્તિ હોય ને તો એજન્સીને ખુદને જવાનું, એટલે એક આધાર કાર્ડ બાબતે મારે મેં સાહેબને વાત કરી હતી તો સાહેબે મને વ્યવસ્થા કરાવી દીધી હતી પ્રાંત અધિકારીએ કે તમે માજીને ઘરે જ રાખો, અમે અહીંથી અમારા કર્મચારી મોકલીએ, અને મેં સાહેબ જોડે એવી વાત કરી, કીધું સાહેબ તો આવા અધિકારી જે ક્લાસ વન અધિકારી કહેવાય છે એ આવી વ્યવસ્થા કરતા હોય તો તમે તો બેંકના એક મેનેજર છો, તમારે માનવતા હોવી જોઈએ, અને આ બે ડ્રેસ છે, મેં કીધું ઉંમર મોટી છે, પગનો ઘોડો ભાંગેલો છે, પેરાલિસિસ છે, એમ્બ્યુલન્સમાં ત્યાં બેંક લેવું કેટલું એ કે તમારે એ તમારે જોવાનું છે, મીધું સાહેબ તો એક અરજી આપી કે અરજી આપી તો આપી દીધું, એમ કે એમને કોઈ મતલબ નથી, આવા કોઈ રૂલ્સ નથી, કોઈ રેગ્યુલર, મીધું સાહેબ પણ માનવતા તો છે ને, આવું બધું કીધું, પણ સાહેબ એકના બે ના થયા, મારે બીજા દિવસે પછી એમ્બ્યુલન્સ મારા માજીને લઈ અને ત્યાં બેંકે લઈ જવા પડ્યા, એનો વિડીયો પણ મેં અહીંના મીડિયાઓને આપેલો છે, આવું બધું થયું, અને મને આમ જોવો તો ઘણું પેલું લાગી આવ્યું કે આ માણસની માનવતા આવી પ્રકારની સાહેબ તો હોવી જોઈએ ને। જી દિનેશભાઈ, જોડાવા બદલ આભાર।